દુનિયામાં ઘણા એવા લોકો હોય છે જેઓ જોઈ શકતા નથી, પણ તેમનું આત્મબળ એટલું મજબૂત હોય છે કે તેઓ દેખતા મનુષ્યોને પણ શરમાવે એવું કામ કરી બતાવતા હોય છે. વિશ્વ અંધધ્વજ દિન નિમિત્તે એવા પ્રજ્ઞાચક્ષુની વાત કરીએ જેઓ જોઈ શકતા ના હોવા છતાં પોતાના દ્રઢ સંકલ્પથી પોતાનું અને પરિવારનું જીવન રોશન કર્યું છે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. આ છે છોટાઉદેપુરના ડૉક્ટર યુસુફ વોરા. તેઓ જન્મથી દ્રષ્ટિહીન છે, પરંતુ દ્રઢ નિશ્ચય ધરાવતા યુસુફે ક્યારેય પોતાની વિકલાંગતાને તેમના સપનાની આડી આવવા દીધી નથી. યુસુફ વોરા ફિઝિયોથેરાપીનો અભ્યાસ કરીને ડૉક્ટર બન્યા અને છેલ્લા 20 વર્ષોથી છોટાઉદેપુર ખાતે પોતાનું ક્લિનિક ચલાવે છે. ડૉક્ટર યુસુફ જાતે જ આખા ક્લિનિકનું સંચાલન કરે છે અને ક્લિનિકમાંના બધા ઉપકરણોને આસાનીથી ચલાવીને દર્દીની સારવાર પણ કરે છે. મારું પોતાનું ક્લિનિક અહીંયા હેદરી ફિઝિયોથેરાપી સેન્ટરના નામે છે. સૌથી પહેલા તો આજે 14 સપ્ટેમ્બર એટલે કે બ્લાઇન્ડ ડે ની સૌને શુભેચ્છાઓ પાઠવું છું. હું બચપનથી જ ટોટલી બ્લાઇન્ડ છું અને ઇન્ડિપેન્ડન્ટ છું. બધું જ હું મારી રીતે કરી શકું છું, જેમ કે સોશિયલ મીડિયા યુઝ કરવું, મોબાઈલમાં દરેક એપ્લિકેશન્સ યુઝ કરવા, લેપટોપ યુઝ કરવું, સાથે સાથે હું બેન્કિંગના પણ કામ મારી જાતે જ ડિજિટલ પેમેન્ટ દ્વારા કરી શકું છું. ફિઝિયોથેરાપી તરીકે પણ હું બહુ સારી રીતે કામ અહીંયા કરું છું. લોકો મારા ત્યાં વિશ્વાસથી આવે છે અને સારા થઈને જાય છે. ડૉક્ટર યુસુફ પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં લોકોને તેમના પર પૂરો ભરોસો છે અને તેમની પાસે ઈલાજ કરાવવા આવે છે અને તેમની કામગીરીને પણ વખાણે છે. એક મહિનાથી પહેલાંથી મને બેક પેનનો પ્રોબ્લેમ થયો હતો અને સામાન્ય દવા અને ઘરગથ્થુ ઈલાજ ચાલુ હતા, પણ ફરક ના પડતા ડૉક્ટર યુસુફ સાથે આવ્યા છે. એક મહિનામાં જ્યારથી ટ્રીટમેન્ટ ચાલુ કરી છે ત્યારથી ખાસો ફરક છે. સામાન્ય ડૉક્ટર પાસે કે બીજે જે પણ દવા કરી એના કરતાં એમની પાસે ખરેખરમાં ખૂબ નોલેજ છે અને એમને ટ્રીટમેન્ટ પણ એવી સરસ કરી છે, જેનાથી મને ખૂબ સારો લાગે. અને એમનું જીવન જોયું છે તો આપણાને અમને શરમાવે એવું જીવન છે એમનું. દરેક કામ પોતાની રીતે જાતે કરે છે, ભણ્યા છે એવું સારું અને ડિગ્રી લીધી છે અને ડૉક્ટર બન્યા છે. એના પછી ટ્રીટમેન્ટમાં પણ એવું ના લાગે કે તમે એમ બીજા ડૉક્ટર કરતાં કદાચ એમનું સમસ્યા રહેતી હશે એમની. પણ આજે જોઈએ છે તો કોઈ પણ એમના પેશન્ટ આવ્યા છે એમને પોતાના પગે ચાલતા કર્યા છે, પેરાલિસિસવાળા હોય કે ગમે તે બીજી તકલીફવાળા છે. 14 સપ્ટેમ્બર એટલે આ દિવસે અખિલ હિન્દ અંધધ્વજ દિનની ઉજવણી કરવામાં આવે છે. પૂરેપૂરા અંધ અને અલ્પદ્રષ્ટિ ધરાવતા લોકો શિક્ષણ, તાલીમ, રોજગાર મેળવે એ અંગે જાગૃતિ લાવવાના પ્રયાસ કરવામાં આવે છે. નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ આ દિવસની ઉજવણી કરે છે. તેવામાં છોટાઉદેપુરના ડૉક્ટર યુસુફનો આ કિસ્સો દ્રષ્ટિહીન લોકોની સાથે સાથે સારી રીતે જોઈ શકતા લોકોને પણ પ્રેરણા પૂરી પાડે છે. વાઇબ્સ ઓફ ઇન્ડિયા માટે રિયાન પટેલનો રિપોર્ટ, છોટાઉદેપુર.